ચેનલ ઓફ વડોદરા. વડોદરા મહાનગરપાલિકાના વર્તમાન બોર્ડને એક વર્ષ પૂર્ણ થયા, જે પ્રસંગે માનનીય મ્યુનિસિપલ સભાસદને મળતા માનદ વેતનમાંથી સરકારના સુકન્યા સમૃદ્ધિ યોજના અંતર્ગત દીકરીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે આયોજિત આર્થિક સહાય કરવાના કાર્યક્રમમાં મેયર કેયુરભાઈ રોકડિયા, ડેપ્યુટી મેયર નંદાબેન જોશી, ડોક્ટર હિતેન્દ્ર પટેલ, વડોદરાના સાંસદ રંજનબેન ભટ્ટ, મ્યુનિસિપલ કમિશનર શાલિનીબેન અગ્રવાલ, શહેર ભાજપ પ્રમુખ ડોક્ટર વિજય શાહ, ભારતીય જનતા પાર્ટીના દંડક ચિરાગભાઈ બારોટ, ભાજપના નેતા કલ્પેશભાઈ લિંબાચિયા, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના હિતેશ પટણી અધ્યક્ષ તથા વિસ્તારના કાઉન્સિલરો અને મોટી સંખ્યામાં બાળકો વાલીઓ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી, તેમજ મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું. સરકારશ્રીની સમૃદ્ધિ યોજના અંતર્ગત દીકરીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે આયોજિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળા વીર સાવરકર પ્રાથમિક શાળા ખાતે દીકરીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે આર્થિક સહાય તમામ મહાનુભાવોના હસ્તે આપવામાં આવી હતી. આજે થઈ ગયો હવાર માં જેને લાભ મળી ગયો છે તે પાછા જઈને બેસી જાય. અને માનદ વેતનમાંથી પ્રથમ પ્રીમિયમ ભરવામાં આવ્યું છે. આગળ જગ્યા આપશો? વિતરણ પણ કર્યું છે. જેને લાભ મળી ગયો છે તે આગળની જગ્યા ખાલી કરે. વડોદરા મહાનગરપાલિકાના વર્તમાન બોર્ડને એક વર્ષ પૂર્ણ થયું છે. આ એક વર્ષની કોરોનાની પરિસ્થિતિ હોય કે અન્ય કોઈ પણ નળગટર રસ્તાના કાર્યો હોય, આ તમામ કામો વડોદરા મહાનગરપાલિકાના વર્તમાન બોર્ડની અંદર ખૂબ સારી રીતે થયા છે. વર્ષો જૂના પણ અનેક પ્રશ્નોનું નિરાકરણ વર્તમાન બોર્ડમાં આવ્યું છે. આ વર્તમાન બોર્ડે એક વર્ષની ઉજવણી એ અનોખી રીતે કરવાનું નક્કી કર્યું. તમામ સભાસદશ્રીઓ પોતાને મળતા માનદ વેતનની અંદરથી સુકન્યા સમૃદ્ધિ નિધિના એકાઉન્ટ ખોલાવીને 75 બાળકીઓનું એ પ્રીમિયમ ભરશે. 250 રૂપિયાનો પ્રથમ હપ્તો ભરશે. આશરે 5000 જેટલા એકાઉન્ટ વડોદરા મહાનગરપાલિકાના સભાસદશ્રીઓના માધ્યમથી ખોલવામાં આવશે અને એમાં 12,90,000 ઉપરાંતની રકમ એ સભાસદશ્રીઓ પોતાના માનદ વેતનમાંથી અર્પણ કરવાના છે. આ સભાસદશ્રીઓના તમામ સભાસદશ્રીઓના વિચારને આજના દિવસે અભિનંદન આપું છું અને એની સાથે જ્યારે એક વર્ષની પૂર્ણતાને અનેક સેવાકીય કાર્યો થકી સભાસદશ્રીઓ જોડી રહ્યા છે ત્યારે એ સભાસદશ્રીઓનો આજના દિવસે આભાર પણ વ્યક્ત કરું છું અને એ જ નિમિત્તે આજનો આ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. સભાસદશ્રીઓ દ્વારા આ 2-4 દિવસોની અંદર અલગ અલગ માધ્યમથી સેવાકીય કાર્યો પણ કરવામાં આવે છે. ક્યાંક વિધવા સહાયના માધ્યમથી, ક્યાંક સરકારી યોજનાઓનો લાભ સેવા વસ્તીઓમાં પહોંચાડીને, ક્યાંક પેવડ બ્લોક સ્ટ્રીટ લાઇટ સેવા વસ્તીમાં નાખીને, ક્યાંક આંગણવાડીના બાળકોને ફ્રૂટ વિતરણ કરીને અનેકવિધ રીતે અમારા સભાસદશ્રીઓ એક વર્ષની ઉજવણી કરવાના છે. આ તબક્કે સભાસદશ્રીઓનો પણ આજના દિવસે ખૂબ ખૂબ આભાર માનું છું. વડોદરા શહેરની વર્તમાન મ્યુનિસિપલ કોર્પોરેશનના બોર્ડને આજે 10 માર્ચે એક વર્ષ પૂર્ણ થયું છે. આજના દિવસે વર્તમાન બોર્ડ અને સમગ્ર કાઉન્સિલરોના માધ્યમથી વડોદરા શહેરમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં અભ્યાસ કરતી દીકરીઓ માટે કેન્દ્ર સરકારની સુકન્યા સમૃદ્ધિ યોજનાના પહેલા હપ્તો ભરવા માટેની એમણે લાગણી વ્યક્ત કરી છે. સમગ્ર વડોદરા શહેરની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની સૌ દીકરીઓને પહેલો હપ્તો એમના માનદ વેતનમાંથી ભરવામાં આવનાર છે. આ જે નિર્ણય લેવામાં આવ્યો છે, નિર્ણય ખરેખર કાબિલેદાદ છે. સમગ્ર ગુજરાત માટે દિશારૂપ આ નિર્ણય છે અને આજે પહેલો હપ્તો એમના માધ્યમથી ભરાય છે. ત્યાર પછીના હપ્તા એમના કુટુંબે ભરવાના હોય છે. કુટુંબ દ્વારા સમગ્ર વર્ષ દરમિયાન જે હપ્તો ભરવામાં આવે છે એટલા જ પૈસા કેન્દ્ર સરકાર દ્વારા વધારાના જમા કરવામાં આવે છે. એના ઉપર 60% એમને વ્યાજ પણ આપવામાં આવે છે. દીકરી જ્યારે 18 વર્ષની થાય ત્યારે સુકન્યા સમૃદ્ધિ યોજનામાં એમને મળવાપાત્ર બધા જ લાભો કેન્દ્ર સરકાર તરફથી મળતા હોય ત્યારે દીકરીઓને એક વધારાનું રક્ષણ અને કવચ આપવા માટે વડોદરા મહાનગરપાલિકાની ટીમે આજે કામગીરી કરે છે. ખૂબ સુંદર છે. સૌને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. વડોદરા કોર્પોરેશનને માન્ય મેયરશ્રી ઓર એમની ટીમ આખી એટલે કે ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા તમામ કોર્પોરેટરને આજે એક વર્ષ પૂર્ણ થાય છે. આ તમામ કોર્પોરેટરોએ પોતે કોર્પોરેશનમાંથી જે એમને માનદ વેતન મળે છે એનું એક મહિનાનું માનદ વેતન શિક્ષણ સમિતિની જે અમારી દીકરીઓ છે એક વર્ષથી લઈ 10 વર્ષ સુધીની આ દીકરીઓને સુકન્યા સમૃદ્ધિ યોજનામાં આ માનદ વેતન અમારા કોર્પોરેટરશ્રીઓએ આપ્યું છે. હું આ ટીમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે ખૂબ મોટું સેવાકીય કાર્ય
પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈએ જે યોજના મૂકી છે દીકરીઓ માટેને, પ્રધાનમંત્રી સુકન્યા સમૃદ્ધિ યોજના, એના 250 રૂપિયા ભરીને જે આજે બચત કરવા માટેનું આયોજન કર્યું છે. હું સૌને અભિનંદન આપું છું. આપના માધ્યમથી પેરેન્ટ્સને વિનંતી કરું છું કે આ યોજનાને કન્ટિન્યુ રાખજો. દર મહિને આપનાથી જેટલા ભરાય એટલા પૈસા ભરી દીકરીઓ માટેની બચત કરજો. ફરીથી કોર્પોરેટરને ખૂબ ખૂબ શુભેચ્છા, અભિનંદન.